गुजरात में विधानसभा चूंटणी माटे तमाम पक्षों द्वारा तैयारी हाथ धरवामां आवी छे। भारतीय जनता पार्टी और आम आदमी पार्टी द्वारा प्रचार प्रसार छे ते तेज करवामां आव्यो छे, ज्यारे कांग्रेस छे ते प्रचार नी साथे साथे मोटा नेताओं ने पोताना तरफ करवाना प्रयास करी रही छे। पुत्र महेंद्र सिंह वाघेला बाद हवे शंकर सिंह वाघेला पण कांग्रेस में जोड़ाय तेवी शक्यताओ सेवाई रही छे। शुं छे समग्र विगत ते जाणीए आ वीडियो में। नमस्कार, हूँ नीलम खारेचा, आप जोई रह्या छो गुजरात तक। विधानसभानी चूंटणी नजीक आवी रही छे, तेम तेम कांग्रेस भाजपमां पक्ष पलटानी राजनीति चालू थई छे। अनेक नेताओ सक्रिय थया छे। બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાયા છે, પુત્ર મહેન્દ્રસિંહ બાદ પિતા શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં ઘર વાપસી કરે તેવો તખતો ઘડાઈ રહ્યો છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલા સાથે બાપુના નિવાસ સ્થાને વસંત વગડામાં બેઠક કરી હોવાની વાત સામે આવી રહી છે। બાપુ અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે જગદીશ ઠાકોર સેતુનું કામ કરી રહ્યા છે, જો કે હજુ ચોક્કસ નિર્ણય નથી લેવાયો। હાઈ કમાન્ડની લીલી ઝંડીની રાહ જોવાઈ રહી છે। શંકરસિંહ કોંગ્રેસમાં જોડાવવા થનગનાટ કરી રહ્યા છે અને લોકલ નેતાઓ પણ આવકારવા રાજી છે, પણ હાઈ કમાન્ડ બાપુના નામ પર લીલી ઝંડી આપી રહ્યું નથી। પ્રભારી અને પ્રદેશ પ્રમુખના દબાણ વચ્ચે દિલ્હીથી હા થાય તો આગામી સમયમાં દીકરા સાથે શંકરસિંહ વાઘેલા પણ કોંગ્રેસમાં જોવા મળી શકે છે। મહત્વનું છે કે એક પત્ર છે તે વાયરલ થઈ રહ્યો છે। પત્ર કથિત રીતે શંકરસિંહ વાઘેલાએ સોનિયા ગાંધીને 13 તારીખે લખ્યો હોય તેવું સામે આવી રહ્યું છે, જેમાં તેઓ કોંગ્રેસમાં ફરી જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આથી શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી એન્ટ્રી પાક્કી હોવાનું જાણવા મળી રહ્યું છે। વાયરલ થયેલા પત્રમાં મારે કોંગ્રેસમાં જોડાવવું છે તેવો ઉલ્લેખ કરાયો છે। વધુમાં મીડિયા સમક્ષ બિનશરતી રીતે કોંગ્રેસમાં જોડાવવા તૈયારી દર્શાવી છે। એટલું જ નહીં, ભાજપ સામે લડવા અને પ્રજાની સેવા માટે કોંગ્રેસને મજબૂત કરવી જરૂરી હોવાનો અને ભાજપના શાસનથી મુક્ત થવા માંગીએ છીએ તેવો સૂર પુરાવ્યો છે। આપને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ બાદમાં ભાજપ સાથે જોડાઈ ગયા। જો કે રાજ્યસભાની ચૂંટણીના સમયે તેમણે ફરીથી પાછું ભાજપમાંથી રાજીનામું આપ્યું અને નિષ્ક્રિય થયા હતા, અને હવે વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે ફરી મહેન્દ્રસિંહ રાજકારણમાં એક્ટિવ થયા છે અને શંકરસિંહ પણ ફરી એકવાર કોંગ્રેસમાં એન્ટ્રી લે તેવો તખતો તૈયાર થઈ રહ્યો છે। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમામ ચૂંટણી લક્ષી સમાચાર માટે જોતા રહો ગુજરાત તક।